ચાલો બાળકો, આપણે હવે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 25 ઉપર પ્રશ્ન 16 જોડકા જોડો છે એ જોઈ. વિભાગ એ અને વિભાગ અ અને વિભાગ બ આપેલો છે, એમાં અહીંયા આપ્યું છે 66 મીટર, તો મીટરમાં હોય ને તો સેમીમાં સામે હશે જવાબ, અને કિલોમીટરમાં હશે તો મીટરમાં હશે, એટલે કે મીટર થીનાનો એકમ છે સેન્ટીમીટર છે એટલે સેમીમાં હશે, અને કિલોમીટર થીનાનો એકમ મીટર એટલે 2 કિલોમીટર વાળા છે તો બે જવાબ મીટરમાં હશે એવી રીતે હશે. હાલો આપણે અહીંયા જોઈએ 66 મીટર, પહેલા તો સૂત્ર યાદ કરવાનું, 1 મીટર બરાબર 100 સેમી, બધાને યાદ હશે જ, આપણે હોમવર્કમાં લખ્યું હતું 1 મીટર બરાબર 100 સેમી, તો 66 મીટર બરાબર કેટલા સેમી થાય, 66 ગુણ્યા 100 એટલે 66 ની પાછળ કેટલા ઝીરો આવશે 2, 6600 છે એવો ઓપ્શન, તો કે હા છે, અહીંયા છે એટલે પેલાની સામે ક આવશે. પછી બીજું 6 મીટર 60 સેમી 6 મીટર, તો 1 મીટર બરાબર 100 સેમી, તો 6 મીટર બરાબર 6 × 100 એટલે કેટલા થાય 600, 6 ની પાછળ 2 ઝીરો આવે એટલે 600 સેમી વત્તા કેટલા આવશે 60 સેમી, 60 સેમી નહોતા એટલે 600 વત્તા 60 એટલે કેટલા થાય 660 છે એવો ઓપ્શન, તો કે હા છે ઈ એટલે બીજાની સામે ઈ આવશે. ત્રીજું 6 કિલોમીટર 60 મીટર કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય 1000 મીટર, તો 6 કિલોમીટર બરાબર કેટલા થાય 6 કિલોમીટર બરાબર 6 × 1000 એટલે 300 આવે, 6 કિલોમીટર × 1000, 6 × 1000 એટલે કેટલા થાય 6000, 6000 કિલોમીટર સોરી 6000 મીટર વત્તા અહીં કેટલા છે 60 મીટર એટલે 6060 છે એવો ઓપ્શન જોઈએ, 6060 એટલે ત્રીજા જવાબ આવશે 4 6060 મીટર. અહીંયા સેમીમાં હતું એટલે સેમી વાળું નહીં કરવાનું, મીટર વાળું કરવાનું, કારણ કે આપણે કિલોમીટર ને કેવા ફેરવા મીટરમાં એટલે મીટર વાળું, 2 6060 જ છે પણ આમાં સેમી છે આમાં મીટર છે એટલે અહીંયા 4. ચોથું 606 મીટર, મીટર ને સેમીમાં ફેરવાનું, 1 મીટર બરાબર 100 સેમી, તો 606 મીટર બરાબર કેટલા થાય 606 ની પાછળ 2 ઝીરો આવશે છે એવો ઓપ્શન, 60600 સેમી એટલે અ. પછી પાંચમું 6 કિલોમીટર 6 મીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 6 કિલોમીટર બરાબર 6000 મીટર, 6000 મીટર વત્તા 6 મીટર એટલે 6006 મીટર બ આવશે. છઠ્ઠું 60 મીટર 60 સેમી, 1 મીટર બરાબર 100 સેમી, તો 60 મીટર બરાબર કેટલા થાય 60 ની પાછળ કેટલા ઝીરો આવશે 2 એટલે 6000 વત્તા 60 સેમી એટલે 6060 સેમી ઓપ્શન ડ આવશે. હવે પેજ નંબર 33 ઉપર સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 4 જોઈએ, ચાલો ગૃહ કાર્યનો છે, એમાં નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા સસલું અને કાચબો આપ્યા છે, સસલું કાચબાથી 4 મીટર દૂર છે, કાચબો ફિનિશ લાઇનથી 3 મીટર દૂર છે એટલે કે અંત્ય રેખા, આપણે આની પહેલાં જોયું હતું આવું કે આપણે દોડવું હોય તો એમાં છેલ્લે ફિનિશ લાઇન દોરેલી હોય એ લાઇન છે આ, અને સસલું ફિનિશ લાઇનથી કેટલું દૂર છે 7 મીટર એ દર્શાવેલું છે આમાં. તો પહેલો પ્રશ્ન છે ફિનિશિંગ લાઇન અંત્ય રેખાથી નજીક કોણ છે, કાચબો છે કે સસલું છે ફિનિશ લાઇનથી નજીક, કોણ આવશે કાચબો એટલે જવાબમાં લખવાનું કાચબો. કેટલું તો કે કેટલું છે અંતર, આટલું અંતર કેટલું છે 3 મીટર એટલે જવાબમાં 3 મીટર. પછી અંત્ય રેખાથી દૂર કોણ છે, સસલું છે કે કાચબો, કાચબો તો નજીક છે એટલે કોણ આવશે સસલું. કેટલું તો કે આ ટોટલ અંતર કેટલું છે અહીંથી અહીંયા સુધીનું 7 મીટર એટલે અહીંયા લખવાનું 7 મીટર. સસલું કાચબાથી કેટલું દૂર છે, સસલું અને કાચબો એ બે વચ્ચેનું અંતર કીધું છે આપણે કેટલું દૂર છે એ, તો કેટલું આવશે એટલું અંતર 4 મીટર એટલે એના જવાબમાં આવશે 4 મીટર. હવે પછી પાંચમો પ્રશ્ન છે 26 મીટર 57 સેમી અને 48 મીટર 63 સેમીનો સરવાળો કરો. આવા સરવાળા આપણે અગાઉ જોઈ ગયા છીએ પણ આમાં એક એક દાખલા આપેલા છે એ આપણે જોઈ લઈએ. મીટર અને સેમી
छवीस सेमी सत्तावन सॉरी छवीस मीटर सत्तावन सेमी अड़तालीस मीटर तेसठ सेमी सात ने त्रण दस दस नु शून वधा पड़ी एक पांच ने एक छ छ ने छ बार बार नो बगड़ो वधा पड़ी एक छ ने एक सात सात ने आठ पंदर पंदर नो पांचड़ो वधा पड़ी एक बे ने एक त्रण त्रण ने चार सात हवे छठो दाखलो जोईए एक सौ बत्रीस मीटर चौपन सेमी माथी चौराणु मीटर छत्रीस सेमी बाद करो मीटर अने सेमी लखीने एक सौ बत्रीस मीटर चौपन सेमी अने चौराणु मीटर छत्रीस सेमी चार माथी छ न जाए चौदह माथी छ जाए तो आठ पांचनी ऊपर चार चार माथी त्रण जाए तो एक बे माथी चार ना जाए एटले बार माथी चार जाए तो आठ त्रणनी ऊपर शू आवशे बे बे माथी नौ ना जाए एटले बार माथी नौ जाए तो त्रण અને એકની ઉપર જીરો જીરો નો જીરો હવે આપણે આગળ એમાં જ જોઈએ તેત્રીસ પેજ નંબર ઉપર પ્રશ્ન સાત નો એવો છે કે નીચે આપેલી વિગત પરથી પ્રશ્નના જવાબ લખો અહીંયા અમુક વિગત આપેલી છે સચિન સહેવાગ યુવરાજ અને વિરાટ ખેલાડીના નામ છે અને એને મારે સિક્સ નું પીચ થી અંતર એ બધું આપેલું છે આપણને તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ સૌથી લાંબી સિક્સ કોણે મારી છે એટલે આમાં સૌથી મોટો અંક કયો છે એ જોવાનું છે સૌથી લાંબી સિક્સ જોવાની છે નેવું એકસો પાંચ મીટર પાંચ સેમી એકસો ચૌદ મીટર પંદર સેમી અને ચોરાણું મીટર અને નેવું મીટર આનું છે તો એમાં નેવું એકસો પાંચ એકસો ચૌદ અને ચોરાણું એમાંથી મોટું કોણ છે એકસો ચૌદ એટલે કોની આવશે યુવરાજની યુવરાજની સિક્સ સૌથી મોટી હતી એટલે પેલી પેલી ખાલી જગ્યામાં પહેલામાં યુવરાજ અને બીજું છે કેટલી લાંબી તેની લંબાઈ લખવાની છે એટલે બીજીમાં આવશે એકસો ચૌદ મીટર પંદર સેમી બે ખાલી જગ્યા આપેલી છે એમાં પેલી ખાલી જગ્યામાં યુવરાજ અને બીજીમાં એકસો ચૌદ મીટર પંદર સેમી હવે પાછળ ચોત્રીસ પેજ નંબર ઉપર સૌથી ટૂંકી સિક્સ કોણે મારી છે આમાંથી સૌથી ટૂંકી કઈ છે નેવું મીટર વાળી કોની છે સચિનની એટલે બીજાની પેલી ખાલી જગ્યામાં સચિન અને બીજી ખાલી જગ્યામાં શું છે કેટલી તો કેટલી આવશે નેવું મીટર હવે ત્રીજો પ્રશ્ન એમાં જોઈએ સચિન અને સહેવાગે મારેલી સિક્સ નું કુલ અંતર કેટલું થાય સચિન અને સહેવાગ એટલે સચિન અને સહેવાગની મારેલી સિક્સ નું કુલ અંતર કેટલું થાય એટલે આ બેનો સરવાળો કરવાનો છે હું ડાયરેક્ટ જવાબ લખું છું પ્રશ્ન લખતી નથી તમારી પાસે સ્વાધ્યાયપોથી છે જ સચિનની સિક્સ નું અંતર કેટલું છે નેવું મીટર એટલે નેવું ઝીરો ઝીરો અને સહેવાગનું કેટલું છે એકસો પાંચ એટલે એકસો પાંચ મીટર પાંચ સેમી એકસો પાંચ મીટર અને પાંચ સેમી છે ને સહેવાગનું પાંચ ઝીરો વત્તા પાંચ એટલે પાંચ ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો ઝીરો વત્તા પાંચ એટલે પાંચ નવ વત્તા ઝીરો એટલે નવ અને એ કાંઈ નથી એટલે ઝીરો લખવાનું અથવા તો સમજાઈ જાય તો વાંધો નહીં ઝીરો વત્તા એક એટલે એક એટલે કેટલું આવ્યું એકસો પંચાણું મીટર પાંચ સેમી નેવું મીટર છે એ કોનું છે સચિનનું છે અને એકસો પાંચ મીટર સહેવાગનું છે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્ન યુવરાજ અને વિરાટે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય યુવરાજ અને વિરાટનું જોવાનું છે ચોથો પ્રશ્ન યુવરાજનું શું છે એકસો ચૌદ મીટર પંદર સેમી અને વિરાટનું ચોરાણું મીટર બંનેનો સરવાળો કરવાનો છે મીટર અને સેમી એકસો ચૌદ મીટર પંદર સેમી યુવરાજનું વત્તા ચોરાણું મીટર કોનું છે વિરાટનું પાંચ વત્તા ઝીરો એટલે પાંચ એક વત્તા ઝીરો એટલે એક ચાર વત્તા ચાર એટલે આઠ નવ વત્તા એક એટલે દસ અહીંયા વધા પડી એક ને એક બે એટલે બસો આઠ મીટર અને પંદર સેમી કુલ થયું કોનું થયું યુવરાજ અને વિરાટ અહીંયા પણ સચિન અને સહેવાગનું કુલ કેટલું થયું એકસો પંચાણું મીટર પાંચ સેમી હવે પાછો દાખલો જોઈએ એમાં વિરાટ કરતા સહેવાગે કેટલી લાંબી સિક્સ મારી વિરાટની સિક્સ છે ચોરાણું મીટર અને સહેવાગની છે એકસો પાંચ મીટર પાંચ સેમી તો સહેવાગની વિરાટ કરતા કેટલી લાંબી છે એ જોવા માટે આપણે બાદબાકી કરવી પડે એટલે મીટર અને સેમી એકસો પાંચ મીટર પાંચ સેમી ઓછા ચોરાણું મીટર
વિરાટ કરતા સહેવાગની લાંબી સિક્સ એ લખવાની જરૂર નથી. હવે છઠ્ઠો જોઈએ, યુવરાજ કરતા સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે. યુવરાજ અને સચિનની જોવાની છે, યુવરાજ કરતા સચિને કેટલી ટૂંકી સિક્સ મારી, એટલે આ બેની બાદબાકી. એકસો ચૌદ મીટર પંદર સેમી ઓછા નેવું મીટર. પાંચ માંથી ઝીરો જાય તો પાંચ, એક માંથી ઝીરો જાય તો એક, ચાર માંથી ઝીરો જાય તો ચાર, એક માંથી નવ ના જાય એટલે ઉપર શું આવશે, અગિયાર. અગિયાર માંથી નવ જાય તો બે, એકની ઉપર ઝીરો એટલે અહીંયા ઝીરો. ચોવીસ મીટર પંદર સેમી, આમાં એકસો ચૌદ મીટર પંદર સેમી કોનું છે, યુવરાજનું, અને નેવું મીટર સચિન. હવે સાતમો દાખલો, ક્યાં બે ખેલાડીઓએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધુ છે અને કેટલું, એટલે આમાંથી વધારે વધારે બે કઈ છે, સૌથી મોટી બે કઈ છે, તો કે સહેવાગની અને યુવરાજની, કારણ કે નેવું ને ચોરાણું આ બે કરતા નાના છે એટલે સૌથી મોટા બે હોય ને એ લેવાના છે, એ બે નો સરવાળો કરવાનો છે, એટલે યુવરાજની અને સહેવાગની બે નો સરવાળો કરવાનો. યુવરાજ ચોર્યાસી મીટર ખાલી આવશે.